જય હિન્દ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં. આપણે વિઝન આઈએએસના જાન્યુઆરી મહિનાની કરંટ અફેર ડિસ્કસ કરી રહ્યા છીએ, ઓકે. અને આની અંદર આપણે એ જ વસ્તુ જોશું જે જીપીએસસી માટે ઉપયોગી હોય, ઓકે. જીપીએસસીને રિલેટેડ હોય એ જ વસ્તુને આપણે આની અંદર ડિસ્કસ કરશું, ઓકે. બીજા જે અન્ય ફાલતુના જે આર્ટિકલ છે એને આપણે ડિસ્કસ કરશું નહીં, ઓકે. તો તમે બન્યા રહો, જીપીએસસીના જે કરંટ અફેર છે મોસ્ટ આઈપી તમારા કરંટ અફેર્સ લગભગ આની અંદરથી કવર થઈ જશે. તો તમે બને એટલો વિડીયોને શેર કરજો, ઓકે. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી નાખજો, જેથી તમને આવનારા દરેકે દરેક વિડીયોઝ વિશે ઇન્ફોર્મેશન મળતી રહે, ઓકે. અને હવેથી આ જે વિડીયોઝ છે આ વિડીયોઝ ડેઈલી અપલોડ કરવામાં આવશે અને જલ્દીથી દરેકે દરેક જે જાન્યુઆરી પછીની જે કરંટ અફેર્સની મેગેઝિન છે વિઝન આઈએએસની એને પણ કમ્પ્લીટ કરવામાં આવશે જેટલી બને એટલી જલ્દી, ઓકે. અને મોસ્ટલી આપણો ટાર્ગેટ છે કે પીએની એક્ઝામના એક મહિના પહેલાં આપણી દરેકે દરેક મેગેઝિન કમ્પ્લીટ થઈ જાય, એટલે લગભગ તમારું જે કરંટ અફેર્સ છે એ કરંટ અફેર્સ કવર થઈ જાય, ઓકે. 100% તમારું કરંટ અફેર્સ કવર થઈ જાય, 100% તો નહીં પણ 70% તમારું કરંટ અફેર્સ કમ્પ્લીટ થઈ જાય. ચલો, એવું આપણે ટ્રાય કરશું. તો આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ફર્સ્ટ ઇન્ડિયા સેન્ટ્રલ ડાયલોગ છે, ઓકે. તો ફર્સ્ટ ઇન્ડિયા સેન્ટ્રલ આ સમિટ વિશેની વાત કરવામાં આવી છે. તો આવી સમિટ એક પહેલી વાર યોજાવામાં આવી છે. જે ક્યાં આગળ ઉજાણી હતી તો એ સમરખંદ ઉઝબેકિસ્તાનમાં ઉજાણી હતી અને આપણા જે વિદેશ મંત્રી છે શ્રીમતી સુષ્મા સ્વરાજ દ્વારા એને ચેર કરવામાં આવી હતી, ઓકે. હવે આ હાઇલાઇટ જોઈએ આ સમિટને. તો હાઇલાઇટ્સની અંદર જોઈએ કે ભાઈ આની અંદર છે ને 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, ઓકે. જેની અંદર એક અફઘાનિસ્તાન, કિર્ક રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કઝાકિસ્તાન, ઓકે. ત્યાંના વિદેશ મંત્રીઓ પ્લસ ભારતના વિદેશ મંત્રીઓ આ સંયુક્તપણે બેઠકમાં હાજર હતા, જેની અંદર ભારતે આ જે સમિટ છે એની અંદર ભારતે જે ચાબહાર પોર્ટ આપણે ઈરાન અને ભારત દ્વારા જે જોઈન્ટલી આપણે ડેવલપ કરી રહ્યા છીએ ઈરાનમાં, ઓકે. તો ત્યાં આગળ પણ પાર્ટનરશીપ કરવા માટે ભારતે એ લોકોને ઇન્વાઇટ કર્યા કે તમે આની અંદર પણ પાર્ટનરશીપ કરો, ઓકે. આની અંદર પણ તમે જે આ જો અમારું જે ઇનિશિયેટિવ છે બોર્ડ બનાવવાનું, એ ઇનિશિયેટિવની અંદર તમે પણ પાર્ટિસિપેટ કરો એવું ભારત દ્વારા કહેવામાં આવ્યું હતું. કારણ કે જે આ જે સેન્ટ્રલ એશિયન રિપબ્લિક કન્ટ્રીઝ છે, ઓકે, એ કન્ટ્રીઝ શું છે, લેન્ડ લોક્ડ કન્ટ્રીઝ છે, ઓકે. તો ત્યાં આગળ આપણે બિઝનેસ આપણે ત્યાં આગળ ત્યાં સુધી એમના સુધી પહોંચાડીએ. બેઝિકલી જે આ ચાબહાર પોર્ટ છે એ પાકિસ્તાનને બાયપાસ કરી આપણે આપણો જે ગુડ્સ છે, ઓકે, આપણે જે ટ્રેડ છે, આપણી જે સર્વિસીસ છે એને આપણે ક્યાં અફઘાનિસ્તાન પહોંચાડવા માટે આપણે આ ચાબહાર પોર્ટ ઈરાનની અંદર આપણે ડેવલપ કરીએ છીએ. મેઇન એઇમ એનો એ છે કે ભાઈ પાકિસ્તાનને આપણે એની અંદરથી બાયપાસ કરી શકીએ, ઓકે. ફર્સ્ટ થિંગ એની અંદર આપણે આ જે સેન્ટ્રલ એશિયન રિપબ્લિક કન્ટ્રીઝ છે એને પણ આપણે ઇન્વાઇટ કર્યા છે. પ્લસ ઇન્ડિયાએ એક પ્રપોઝલ નાખેલી છે આ જે સમિટ હતી એની અંદર કે ભાઈ એક આપણે રિજનલ ગ્રુપ ડેવલપમેન્ટ ગ્રીડ ગ્રુપ બનાવવું જોઈએ, જેની અંદરથી શું છે આપણે કોઓર્ડિનેશન કરી અને જે અર્થતંત્રને લગતા, પોલિસીને લગતા, ઓકે, ટ્રેડને લગતા જેટલા પણ ઇસ્યુઝ છે, ઓકે, એની અંદર આપણે એ વધારે એને ડેવલપમેન્ટ આપી શકાય, ઓકે, વધારે એને સ્વરૂપ આપી શકાય. એટલા માટે એક રિજનલ ડેવલપમેન્ટ ગ્રુપ આપણે બનાવવું જોઈએ. પ્લસ ઇન્ડિયા ઓલ્સો પ્રપોઝડ એ એર કોરિડોર, જેમ આપણે અફઘાનિસ્તાનની અંદર આપણે એર કોરિડોર બનાવ્યું છે, એમ આપણે આ જે લેન્ડલોક કન્ટ્રીઝ છે સાઉથ એશિયાના, સેન્ટ્રલ એશિયાના, એ સેન્ટ્રલ એશિયાના લેન્ડલોક કન્ટ્રી માટે આપણે એર કોરિડોર બનાવવા માટે આપણા ભારત દ્વારા તેમને એ સમિટની અંદર કહેવામાં આવ્યું છે, ઓકે. સો એ બધી ફ્યુચરની વાત છે, શું થશે શું નહીં, આ તો અત્યારે આપણે પ્રપોઝલ જસ્ટ એની આપેલી છે, ઓકે. હવે ઇન્ડિયા અને સેન્ટ્રલ એશિયા વિશેની વાત કરી લઈએ તો ભાઈ ઇન્ડિયા છે, તો ઇન્ડિયા ઇઝ અ ફર્સ્ટ કન્ટ્રી ટુ રેકોગ્નાઇઝ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી. જ્યારે 1990ની અંદર જ્યારે આ લોકોને જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, આજે તમને દેખાડ્યો છે આ સેન્ટ્રલ એશિયાનો મેપ છે, ઓકે, આની અંદર જે કન્ટ્રીઝ છે એ કન્ટ્રીઝ 1990માં આઝાદ થઈ. એ પછી આ જે બોર્ડર છે, માની લો કે આ કઝાકિસ્તાન છે, તો આટલું જ કઝાકિસ્તાન છે એવું માનવાવાળો સૌ પ્રથમ ભારત હતો. પ્લસ આ જે આ છે આ ઉઝબેકિસ્તાન છે, આ માનવાવાળો ભારત હતો. એટલે જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીને ફર્સ્ટ જે રેકોગ્નાઇઝ કરવા માટેનું જે કોણે સૌથી પહેલાં એને રેકોગ્નાઇઝ કરેલા છે, તો એણે ભારતે રેકોગ્નાઇઝ કરેલા છે, ઓકે. ભારતે એને ઓળખાણ આપેલી છે કે એ લોકોની જે મેપ છે, મેપને આપણે ઓફિશિયલી અપ્રુવલ આપેલું છે એવું તમે એને કહી શકો, ઓકે. અને આપણે એને એક્સટેન્ડેડ અને સ્ટ્રેટેજિક પાર્ટનર નેબરહુડ તરીકે આપણે એને એઝ અ પાર્ટ લઈએ છીએ, ઓકે. આ સિવાય જે 5 એશિયન રિપબ્લિક છે ત્યાં આજે આપણે વાત કરી, ઓકે, એ 5-5 રિપબ્લિક એશિયન રિપબ્લિક છે, એની સાથે આપણો બિઝનેસ કેટલો છે, ફક્ત $2 બિલિયનનો છે. જ્યારે ચાઇનાનો બિઝનેસ કેટલો છે, $50 બિલિયનનો છે. અને ચાઇનાનો મેક્ઝિમમ જે બિઝનેસ છે એ સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ જે ઇનિશિયેટિવ છે ચાઇનાનું, એના દ્વારા ત્યાંથી આ $50 બિલિયનનો બિઝનેસ કરવામાં આવે છે, જ્યારે ભારતનો $2 બિલિયનનો બિઝનેસ છે, ઓકે. યાદ રાખજો, બહુ
મોસ્ટ એમ્પી વસ્તુ છે. ઓકે, હવે આ ઇમ્પોર્ટન્સ ઓફ સેન્ટ્રલ એશિયા કેમ છે, સેન્ટ્રલ એશિયાનું એટલું બધું મહત્ત્વ કેમ છે, તો એનું લોકેશન છે સ્ટ્રેટેજિક લોકેશન છે. જીઓગ્રાફિકલી તમે જોશો તો એનું લોકેશન છે એ તમારું એશિયા અને યુરોપ એક ગેપ તમારું, મતલબ જે જેમ આ બાજુ યુરોપ છે અને આ બાજુ એશિયા છે. ઓકે, તો આ જે સેન્ટ્રલ એશિયા છે એ યુરોપ અને એશિયા વચ્ચેની જે ગેપ છે એને, ગેપને બ્રિજ કરવાનું કાર્ય કરે છે. ઓકે, અને નવા ટ્રેડ રૂટ આપણે ડેવલપ કરી રહ્યા છીએ પાકિસ્તાનને બાયપાસ કરીને. ઓકે, એની પણ આપણે વાત કરશું. ઇન્ડિયાઝ ઓનલી ફોરેન મિલિટરી બેઝ, ઓકે, જે ભારતનો એક જ એકમાત્ર ફોરેનની અંદર રહેલો મિલિટરી બોઝ બેઝ ફાર ખોર તઝાકિસ્તાનની અંદર આવેલો છે, જે ઇન્ડિયન એરફોર્સ અને તઝાક એરફોર્સ દ્વારા જોઈન્ટલી ચલાવવામાં આવે છે. ઓકે ઓકે, જે સીએઆર છે કે સેન્ટ્રલ એશિયન રિપબ્લિકની જે બોર્ડર છે, એ સેન્ટ્રલ એશિયન રિપબ્લિક કન્ટ્રીઝ, જે આપણે આ પાંચ કન્ટ્રીઝની વાત કરી, એ કોની કોની સાથે બોર્ડર જોઈન્ટ કરે છે, એક તો અફઘાનિસ્તાન, ચાઇના, રશિયા અને ઈરાન. ઓકે, તઝાકિસ્તાન ઇઝ લોકેટેડ ઇન ધ પ્રોક્સિમિટી ઓર ટુ ધ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને જે તઝાકિસ્તાન છે એ એકદમ નજીક જ આવેલું છે. ઓકે, હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો આ આ જે ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ આ શું છે, આ પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે, અને અહીંથી આ અફઘાનિસ્તાન જાય છે, અને આ તઝાકિસ્તાન ઉપર આ જે બ્લ્યુવાળું દેખાય છે એ તઝાકિસ્તાન છે. એમ લાગે છે તમને પણ આ એમ એવું લાગે છે કે ભાઈ ફિઝિકલ બાઉન્ડ્રી ઓકે ઇન્ડિયાની અને તઝાકિસ્તાનની ટચ થઈ જાય છે, પણ એવું નથી. આજે પાક અફઘાનિસ્તાન છે, અફઘાનિસ્તાન અહીં સુધી નીચે સુધી છે, અને એની જસ્ટ ઉપર આ તઝાકિસ્તાન આવી જાય છે, એટલે એકદમ પ્રોક્સિમિટીમાં આવેલું છે આપણી. ઓકે, હવે એનર્જી સિક્યુરિટીની વાત કરી લઈએ તો આ કન્ટ્રીઝ છે ને, આ કન્ટ્રીઝ પાસે ભયંકર પોટેન્શિયલ છે એનર્જી ઇફિશિયન્સીની. ઓકે, તો એની વાત કરી લઈએ તો જેમાં તઝાકિસ્તાન છે એ આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે આ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ. ઓકે, જે આપણી જે એનર્જી નીડ છે એને આપણે કઈ રીતે ફૂલફિલ કરી શકીએ આ કન્ટ્રીઝ દ્વારા, એના માટે આ વસ્તુ આપેલી છે. ઓકે, તો એની અંદર આ કઝાકિસ્તાનની વાત કરીએ તો એ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ યુરેનિયમ એન્ડ હ્યુજ ગેસ એન્ડ ઓઇલ રિઝર્વ્સ. ઓકે, આ ત્રણે ત્રણ વસ્તુ ભારતની અંદર કમી છે. યુરેનિયમ તો ભારતના, ભારતની જે એનર્જી છે, ભારતના જે એનર્જીના જે ગોલ છે એ અચીવ કરવા માટે યુરેનિયમ ખૂબ જ જરૂરી છે. તો યુરેનિયમ આ કઝાકિસ્તાનમાં છે, પ્લસ ઉઝબેકિસ્તાન ઇઝ ઇમ્પોર્ટન્ટ રિજનલ પ્રોડ્યુસર ઓફ ગોલ્ડ વિથ કિર્ગિસ્તાન. આ કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે, બે આ એક શું છે, એકદમ ગોલ્ડ માઇનિંગ માટે બહુ જ મળી આવે છે ત્યાં આગળ. એ સિવાય જે તઝાકિસ્તાન છે એ વાસ્ટ હાઇડ્રોકાર્બન, તઝાકિસ્તાન પાસે વાસ્ટ હાઇડ્રોકાર્બન પોટેન્શિયલ પણ રહેલા છે. તુર્કમેનિસ્તાન પાસે શું છે, લાર્જેસ્ટ ગેસ રિઝર્વ છે, દુનિયાનું સૌથી ચોથા નંબરનું લાર્જેસ્ટ ગેસ રિઝર્વ ક્યાં આવેલું છે, તુર્કમેનિસ્તાનમાં આવેલું છે. પ્લસ કઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન આર ઓલ્સો ઇન અ કેસ્પિયન લિથોરલ, ધેર બાય પ્રોમિસિંગ ઓપન ધ ડોર ટુ અધર એનર્જી કેસ્પિયન રિચ સ્ટેટ. ઓકે, હવે આ તઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન એ કેસ્પિયન કન્ટ્રીઝ છે. તઝાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન, આ થઈ ગયું તમારું તુર્કમેનિસ્તાન, અને આ થઈ ગયું કઝાકિસ્તાન. ઓકે, આ થઈ ગયું તમારો કેસ્પિયન સી છે. તો તમે આપણી આપણે ઈરાન અહીંયા આગળ આપણે શાહબાર પોર્ટ આપણે બનાવીએ છીએ, અને આના દ્વારા આપણે અહીંયા અફઘાનિસ્તાન જઈએ જ છીએ. તો અફઘાનિસ્તાનથી આપણે જો અહીંયા સેન્ટ્રલ એશિયન રિપબ્લિક કન્ટ્રીઝમાં પહોંચી જઈએ તો આ જે કઝાકિસ્તાન છે અને તુર્કમેનિસ્તાન છે એના દ્વારા આપણે શું છે, આ કેસ્પિયન સી દ્વારા, કેસ્પિયન સી સુધી આપણી પહોંચ થઈ જાય, અને એની આજુબાજુમાં જે કન્ટ્રીઝ રહેલા છે એ કન્ટ્રીઝ સાથે પણ આપણે એક નવો ટ્રેડ રૂટ આપણે બનાવી શકીએ, એ રીતનું એની અંદર કહેવામાં આવ્યું છે. હવે એ સિવાય આપણે રિલેટેડ ન્યૂઝની અંદર વાત કરીએ તો ઇન્ડિયા અને ઉઝબેકિસ્તાન એઝ અ સાઇન્ડ ફોર લોંગ ટર્મ સપ્લાય ઓફ યુરેનિયમ. ઓકે, એક તો યાદ રાખજો, ઉઝબેકિસ્તાનમાંથી આપણે યુરેનિયમ સપ્લાય કરી લઈએ છીએ. ઓકે, એ સિવાય કઝાકિસ્તાન અને વિલ આફ્ટર કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન વિલ બીકમ ધ સેકન્ડ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી ટુ સપ્લાય યુરેનિયમ. ઓકે, આ સેન્ટ્રલ એશિયા કન્ટ્રીઝ જે છે એની અંદર આપણે કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન એ બંને જગ્યાએથી આપણે યુરેનિયમનું આપણે યુરેનિયમ લઈએ છીએ. ઓકે, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે, સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી લઈએ તો આને જ્યારે અફઘાનિસ્તાને, સોરી, અમેરિકાએ પોતાના જે ફોર્સ છે એ અફઘાનિસ્તાનમાં વિથડ્રો કર્યા એટલે ત્યાં આગળ શું છે, એક મતલબ રિજનલ સિક્યુરિટી ઇમ્પ્લિકેશન આવી ગયા છે. ઓકે, અને ઇલિગલ ડ્રગ ટ્રેડિંગ થાય છે. આ જે જે એ ત્રણનો એરિયા જે છે ને, હું તમને કહું, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ ત્રણેય એરિયાને શું કહેવામાં આવે છે, ગોલ્ડન ક્રેસ્કન તરીકે ઓળખવામાં આવે છે. બહુ મોસ્ટ એમ્પી વસ્તુ છે, યાદ રાખજો. ઓકે, પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. અને આ શેના માટે ફેમસ છે, તો ઓપિયમ, ઓપિયમ એટલે શું કહેવાય એને, જે ઓલું નશો થાય એને શું કહેવાય, ઓપિયમ એટલે આ જે અફીણ છે ને, અફીણની ખેતી અહીંયા ભયંકર થાય છે. આ ગોલ્ડન ક્રેસ્ટ
ક્રેસ્કન્ટ વાળા એરિયામાં, જેની અંદર ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે, અને આના ઇલિગલ ટ્રેડની ઘણી બધી અહીંયા આગળ ઇસ્યુઝ ચાલે છે. એ સિવાય આપણે વાત કરી લઈએ, જો ફર્ધર વાત કરીએ તો ફર્ધર અહીંયા આગળ રિલિજિયસ એક્સ્ટ્રીમિઝમ છે, ઓકે, ફંડાલિઝમ એન્ડ ટેરરિઝમ કન્ટિન્યુઅસ ટુ પોઝ ચેલેન્જીસ ટુ ધ સેન્ટ્રલ એશિયન સોસાયટીઝ એઝ વેલ એઝ ધ રિજનલ સ્ટેબિલિટી. હાલો આ જે કન્ટ્રીઝ છે, આ કન્ટ્રીઝની અંદર સ્ટેબિલિટી એટલી બધી નથી, કારણ કે અહીંયા છે ને અહીંયા આગળ લોકતંત્ર છે એ વસ્તુ નથી, અહીંયા આગળ હજી મોનાર્કી ચાલે છે, અહીંયા આગળ ઓટોક્રેટિક સિસ્ટમ ચાલે છે, એટલે મતલબ રાજા, ઓકે, રાજા રાજાવાળી સિસ્ટમ હજી સુધી ત્યાં આગળ ચાલે છે. એટલા માટે જે રિજનલ સ્ટેબિલિટી છે ત્યાં આગળ રિજનલ સ્ટેબિલિટી એટલી બધી નથી. પ્લસ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલની તો આપણે વાત કરીએ તો આપણે શું ક્યાં ક્યાંય કઈ કઈ વસ્તુમાં આપણે તો ત્યાંથી શું લાવી શકીએ એની તો આપણે ઓલરેડી અહીંયા વાત કરી લીધી, પણ આપણે શેની અંદર આપણું જે એક્સપર્ટાઇઝ છે, ઇન્ડિયાનું જે એક્સપર્ટાઇઝ છે, જેમ કે આઈટી છે, ફાર્માસ્યુટિકલ છે, ટુરિઝમ છે, આવા બધા જેની અંદર આપણે ઇન્ડિયા એક્સપર્ટ છે, તેવી બધી વસ્તુઓને ત્યાં આગળ શું છે આપણે ડેવલપ કરી શકીએ છીએ, ઓકે. જે આપણું બેન્કિંગ સેન્ટર છે, આપણે બેન્કિંગ સેક્ટરનો એ લોકોને લાભ આપી શકીએ છીએ, અને આપણે જે ટ્રેડ છે, આપણી જે ટ્રેડ ડિફિશિયટ છે, ઓકે, ડિફિશિયટ તો ના કહી શકાય, પણ જે ટ્રેડ છે એ ઇમ્પો આપણે તેને વધારી શકીએ, ઓકે. અને ધેર ઇઝ ઓલ્સો ગ્રેટ ડિમાન્ડ ઓફ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ઇન ધ રીઝન, એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ આ જે રીઝન છે, સેન્ટ્રલ એશિયા રીઝન છે, ત્યાં આગળ ભારતની જે દવાઓ છે ત્યાંની બહુ જ માંગ પણ છે. તો આ બધી વસ્તુની અંદર આપણે ટ્રેડ આ લોકો સાથે કરી શકીએ છીએ, ઓકે. ચેલેન્જીસ શું છે? તો ભાઈ આ લેન્ડ લોક કન્ટ્રી છે તો આપણે વાત કરી લીધી, ઓકે. આ કન્ટ્રી છે એ બધા લેન્ડ લોક કન્ટ્રી છે, ચાઇનાની પ્રેઝન્ટ છે, રેડિકલાઇઝેશન એન્ડ એક્સ્ટ્રીમિઝમ, જ્યાં આગળ આ અહીંયા આગળ આ કોનો મતલબ વલનરેબલ છે, આ લોકોનો ઇન્ફ્લુઅન્સ છે, અલકાયદોનો ઇન્ફ્લુઅન્સ છે, ઇસ્લામિક સ્ટેટનો, તાલિબાનનો, એ બધાનો ઇન્ફ્લુઅન્સ છે ત્યાં આગળ, એટલે રેડિકલાઇઝેશન એક્સ્ટ્રીમિઝમ પણ એક કોન્સર્નની વસ્તુ છે. ફર્ધર રીઝન ઇટસેલ્ફ હેઝ ઓન ડોમેસ્ટિક ચેલેન્જ, ઓકે. યુથ બલિત કમ્બાઈન્ડ ટુ ધ લિમિટેડ, આ લોકો પાસે બહુ લિમિટેડ ઓપોર્ચ્યુનિટી નથી, અને યુથ છે એ યુથ એનો શું છે એકદમ ભારરૂપ છે એવું કહેવામાં આવે છે, કારણ કે એ લોકો પાસે શું છે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી નથી, ઓકે. ટ્રાફિકિંગ છે, એટલે આ બધી વસ્તુઓમાં અનસ્ટેબલ આજે આખું રિજન છે, અનસ્ટેબલ રિજન છે. ભાઈ ઇન્ડિયાના ઇમ્પોર્ટ ઇફર્ટ્સની વાત કરીએ કે ભાઈ આ દેશો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ભારતે શું શું એફર્ટ કરેલા છે એની વાત કરી લઈએ તો ભારતે તો એક કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી 2012ની અંદર ઓલરેડી લોન્ચ કરેલી છે, જેની અંદર ઘણી બધી વસ્તુઓને ડિસ્કસ કરવામાં આવેલી છે, ઘણી બધી વસ્તુઓને આજે લખેલી છે, ધ્યાનમાં રાખવામાં આવી છે. હું વાંચીશ તો વાર લાગી જશે, મને કોઈ વાંધો નથી તમને ભણાવવામાં શીખવાડવામાં, પણ વાંચીશ તો વાર લાગી જશે. પિલિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે યાદ રાખી શકો કઈ ભારતે સેન્ટ્રલ એશિયા પોલિસી લોન્ચ કરી છે 2012માં, ઓકે. તમને પૂછવામાં આવે કે સેન્ટ્રલ એશિયન રિપબ્લિક કન્ટ્રીઝ સાથે સંબંધો સુધારવા માટે ભારત દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, કયા નીચેનામાંથી કયા ઓપ્શન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, જેની અંદર ઓપ્શન આપેલા હોય, ઓકે, તો તમે ટિક કરી શકો, એટલા માટે હું તમને જણાવું છું. જેની અંદર સાંઘાઈ કોઓપરેશનના આપણે ફૂલ શિપ મેમ્બરશિપ છે, પ્લસ INSTC છે એના પણ આપણે ફાઉન્ડિંગ મેમ્બર છીએ. INSTC શું છે? ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે, ઓકે. એ સિવાય ડેવલપ એની અંદર આપણે શું છે, ધ પ્રોજેક્ટ ઇઝ લિંક ઇન્ડિયા એન્ડ ઈરાન વિયા સી રૂટ દ્વારા ઇન્ડિયાને ઈરાનને લિંક કરવામાં આવે છે થ્રુ કેસ્પિયન સી ટુવર્ડ ધ સેન્ટ્રલ એશિયા, ઓકે. અને જ્યાં ઈરાનથી પછી આપણે જોયું ને કેસ્પિયન સી, એ કેસ્પિયન સીએથી આપણે સીધું યુરોપ સુધી ત્યાં સુધી પહોંચી શકીએ, ઓકે. ડેવલપમેન્ટ ઓફ ચાબહાર પોર્ટ ઇન ઈરાન, ઓકે, એ તો આપણે જોઈ લીધું. એ સિવાય આશકાબાદ એગ્રીમેન્ટ છે એને એ પણ આપણે કરેલું છે. એ સિવાય તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડિયા એક તાપી પાઇપલાઇન આપણે બીછા લગાવી રહ્યા છીએ, ઓકે. જે શું ક્યાંથી રન કરશે? તુર્કમેનિસ્તાનથી રન કરશે, તુર્કમેનિસ્તાનથી હેરાતથી કંદહાર, કંદહારથી મુલ્હાન, અને મુલ્હાનથી એ ફાઝિકા જે ઇન્ડિયા પાક બોર્ડર છે ત્યાં સુધી લર્ન કરશે, મતલબ લગાવવામાં આવશે. અને શું કરશે એ, જે નેચરલ ગેસ છે, નેચરલ ગેસ આપણને પ્રોવાઈડ કરવામાં આવશે, ઓકે, તેના દ્વારા. એ સિવાય આપણે યુરોપિયન યુનિયન છે એની સાથે પણ નેગોશિએટિંગ કરી રહ્યા છીએ, ઓકે, જેની અંદર કઝાકિસ્તાન, બેલારૂસ, રશિયા, અર્મેનિયા અને કિર્ગિસ્તાન આ ચાર પાંચ કન્ટ્રી તેના સદસ્યો છે. આપણે એની અંદર પણ નેગોશિએટ કરી રહ્યા છીએ. ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ પણ આપણે ચલાવી રહ્યા છીએ ત્યાં આગળ, ઓકે. તો આ બધા ઘણા બધા વસ્તુઓ છે જેના દ્વારા આપણે આ રિજન સાથે કનેક્ટ થવાના રસ્તાઓ આપણે
અપનાવી રહ્યા છીએ. હવે આપણે વાત કરી લઈએ એશિયા અને સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચેના સંબંધોની વાત કરી લઈએ, તો આ એક બંને વચ્ચે અત્યારે એક સ્ટ્રેટેજિક 3 વર્ષનો એક પ્રોગ્રામ ને મંજૂરી આપવામાં આવી હતી 2019થી 2021 સુધીના, ઓકે, જેમાં ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બંને કન્ટ્રીના સ્ટ્રેટેજિક પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે. ઓકે, આ સિવાય આપણે વાત કરીએ લઈએ તો જે ફાઇનલ ડીલ છે, ફાઇનલ ડીલ કોના બિટવીન થઈ છે, તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જે ત્યાંના જે પ્રેસિડેન્ટ છે, એ પ્રેસિડેન્ટ કોણ છે, સિરિલ રામાફોસા, ઓકે, જેને આપણે રિપબ્લિક ડે પરેડ હતી આપણી ત્યારે આપણે ચીફ ગેસ્ટ તરીકે આપણે ઇન્વાઇટ કરેલા હતા. ઓકે, અને સ્ટ્રેટેજિક પ્રોગ્રામ વિથ કવર જે આ જે સ્ટ્રેટેજિક પ્રોગ્રામ બંને દેશો વિશે સાઇન કરવામાં આવ્યો છે એની અંદર ડિફેન્સ, સિક્યુરિટી, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બ્લુ ઇકોનોમી એટલે મરીન ઇકોનોમી, ઓકે, ટુરિઝમ, આઈટી, એગ્રીકલ્ચર, આ બધા વધારે આ બધા સેક્ટરમાં આપણે સાઇન કરવામાં આવ્યો છે સ્ટ્રેટેજિક પ્રોગ્રામ. ઓકે, બેકગ્રાઉન્ડ વાત કરી લઈએ કે ભારત અને આફ્રિકાના જે બેકગ્રાઉન્ડ સંબંધોની બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો હાલ આપણે જે એ લોકોની આફ્રિકામાં થતી એન્ટી અપાર્ટાઇડ મૂવમેન્ટ છે એને આપણે સપોર્ટ કરીએ છીએ. ઓકે, એન્ટી અપાર્ટાઇડ મૂવમેન્ટ એક બેઝિકલી આફ્રિકામાં થતી મૂવમેન્ટ છે જેમાં ગવર્મેન્ટ કોઈ પોલિસી લાવે તો એ લોકો એનો વિરોધ કે એવું કંઈક દર્શાવવું હોય તો એ એન્ટી અપાર્ટાઇડ મૂવમેન્ટ એ લોકો ચલાવે છે, તો આપણે એને સપોર્ટ કરીએ છીએ એવું કહેવામાં આવે છે. ઓકે, ઇન્ડિયાઝ રિલેશન્સ વિથ સાઉથ આફ્રિકા વેર રિસ્ટોર્ડ અ ગેપ ઓવર 4 ડિકેડ્સ એન્ડ ઓપનિંગ અ કલ્ચરલ સેન્ટર ઇન જોન્સનબર્ગ ઇન 1993. 1993માં આપણે એક કલ્ચરલ સેન્ટર બનાવેલું છે જોન્સનબર્ગની અંદર. એ 40 વર્ષથી જે આપણી ગેપ હતી, ઓકે, સંબંધોની, એ ગેપને થોડી ફૂલફિલ આપણે ફૂલ કરી છે, ઓકે, એવું કહેવાય, ફિલ કરી છે એવું કહી શકાય. ઓકે, એ સિવાય ડિપ્લોમેટિક એન્ડ કન્ઝ્યુમર રિલેશન વિથ સાઉથ આફ્રિકા રિસ્ટોર્ડ ઇન નવેમ્બર 1993. ઓકે, એ તો વાત કરી લીધી. આફ્ટર ધ રેડ ફોર્ટ ડિક્લેરેશન ધ સ્ટ્રેટેજિક પાર્ટનર 1993 ઇન્ડિયા 2007 માર્ક. ઓકે, જે આ ડિક્લેરેશન છે, રેડ ફોર્ટ ડિક્લેરેશન ફોર ધ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જે 1997માં કરવામાં આવ્યું હતું, એના 2017માં 20 વર્ષ થઈ ગયા. ઓકે, એ સિવાય સાવના ડિક્લેરેશન છે. સાવના ડિક્લેરેશન એ વેરિયસ ફિલ્ડ જેમ કે એજ્યુકેશન છે, રેલવેઝ છે, સાયન્સ છે, ટેકનોલોજી છે, વિઝારિઝમ છે, આ બધા ડિક્લેરેશન આપણે ઓલરેડી આ બધા એમ ડિક્લેરેશન, ઓકે, એ આપણે જે એ ઇન્ડિયા અને આફ્રિકાનું જે બેકગ્રાઉન્ડ છે રિલેશન એના વિશે દર્શાવે છે. મ્યુચ્યુઅલ એરિયાઝ ઓફ કોઓપરેશન જોઈ લઈએ તો ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, તો અત્યારે આપણે સાઉથ આફ્રિકા સાથે આપણો ટ્રેડ કેટલો છે? 10 બિલિયન ડોલર છે. ઓકે, તો આ શું છે, થોડુંક એન્કરેજિંગ છે કે હજી સુધી આપણે ઇન્વેસ્ટમેન્ટને આપણે એન્કરેજ કરવું જોઈએ. તો કઈ રીતે? તો જે ડબલ આપણે જે આ કન્ટ્રીઝ છે, આ કન્ટ્રીઝે સાઇન કરી છે ડબલ ટેક્સેબલ અવોઇડન્સ એગ્રીમેન્ટ. ડબલ ટેક્સેબલ અવોઇડન્સ એગ્રીમેન્ટ શું હોય? સપોઝ તમે ભારતમાંથી કોઈ વસ્તુને એક્સપોર્ટ કરો, ઓકે, અને ત્યાં આગળ આગળ આફ્રિકામાં લઈ જાઓ, તો એક્સપોર્ટ કરો ત્યારે એને ભારતની અંદર જે કર લાગવાનો હશે, 4 લાગશે, ડ્યુટી લાગશે, પ્લસ બાકી આફ્રિકાવાળાને ઇમ્પોર્ટ કરશે એટલે ત્યાં આગળ એ વસ્તુનો લાગશે. એટલે બંને જગ્યાએ આ વસ્તુ ના થાય, ઓકે, એટલા માટે આ ડબલ ટેક્સેબલ અવોઇડન્સ એગ્રીમેન્ટ કરવામાં આવેલું છે. ઓકે, ઇન્ટરનેશનલ ફોરમમાં આપણે જેની સાથે સાઉથ આફ્રિકા પણ છે, એવા જેમ કે આપણે બ્રિક્સની અંદર ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા છે, IBSA છે, ઓરા છે, G20 છે, આ બધા શું છે, આ બધા ઇન્ટરનેશનલ ફોરમમાં આપણે સાઉથ આફ્રિકા સાથે ઓલરેડી જોડાયેલા જ છીએ. ઓકે, યુએન સિક્યુરિટી કાઉન્સિલ છે, ત્યાં આગળ આપણે ફૂલ સપોર્ટ એ લોકોને આપણે કરીએ છીએ અને એ લોકો પણ આપણને ફૂલ સપોર્ટ કરે છે, કારણ કે બંને શું છે, બંને બ્રિટિશ કોલોની હતા. પ્લસ ગ્લોબલ ટેરરિઝમ માટે આપણે ફાઇટ કરીએ છીએ અને એ પણ ગ્લોબલ ટેરરિઝમના વિરોધી છે. ઓકે, એ સિવાય અધર એરિયાઝ ઓફ કોઓપરેશન જોઈ લઈએ તો એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ છે. ઓકે, સ્કિલ ડેવલપમેન્ટ છે, ઇન્ડિયાઝ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, ફાર્માસ્યુટિકલ વેલફેર મિટિગેટેડ થ્રુ ધ ઇન્વેસ્ટમેન્ટ બાય ઇન્ડિયન ફિલ્મ્સ, ડિફેન્સ સેક્ટરથી આપણે જોડાયેલા છે, નેવલ એન્ગેજમેન્ટથી આપણે નેવલ એક્સરસાઇઝ પણ એ લોકો સાથે કરીએ છીએ, ઓકે, ઇન ઇન્ડિયન ઓશિયન રિજન, એટલે આ બધી વસ્તુઓથી આપણે એની સાથે જોડાયેલી છીએ. હવે કોન્સર્નની વાત શું છે, ઓકે, ચિંતાઓની વાત શું છે અહીંયા આગળ, તો આપણો જે બિલિયન આપણો જે બિઝનેસ હતો એ 15 બિલિયન ડોલર હતો 2012 સુધીમાં, પણ ઇકોનોમિક સ્લો ડાઉન પછી અને પોલિટિકલ જે ડોમેસ્ટિક એ લોકોનું પોલિટિકલ છે એ મતલબ એની એમાં ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે, એટલા માટે શું છે આ અત્યારે 10 બિલિયન ડોલર સુધી આવી ગયો છે બિઝનેસ. અને ચાઇનીઝ એંગલ તો તમારે લખી જ નાખવાની, જો મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછે તો ચાઇનીઝની જે ચેકબુક ડિપ્લોમેસી છે એ પણ આપણને ત્યાં આગળ એક કોન્સર્નની વસ્તુ છે. ચેકબુક ડિપ્લોમેસી શું છે, ચાઇના જે કન્ટ્રી કે ચાઇના કોઈ કન્ટ્રી સાથે બિઝનેસ કરવો હશે, ઓકે, ટ્રેડ અને કોઓપરેશન વધારવું હશે, તો એ શું કરશે, એક બ્લેક
બ્લેન્ક ચેક લઈને પહોંચી જશે અને એ કન્ટ્રીને કહેશે કે ભાઈ આ બ્લેન્ક ચેક છે, તમારે જે વસ્તુ એની અંદર લખ્યું એ લખી નાખો અને જેટલી અમાઉન્ટ લખી હોય એ લખી નાખો. એવા એ પોઈન્ટ ઓફ વ્યૂથી ચાઇનાની ઘણી બધી મદદ કરતી હોય છે. ચાઇના આ રીતે ઘણી બધી બધી કન્ટ્રીઓ સાથે આ રીતે ચાઇનીઝ ચેકબુક ડિપ્લોમેસી અપનાવતી હોય છે, જેમાં ભારત થોડુંક પાછળ છે. ભારત એટલી બધી મોનેટરી ટર્મ્સમાં ભારત એટલી બધી મદદ કરી શકતું નથી. ઓકે, મલ્ટીલેટરલ એન્ડ બાયલેટરલ ઓવર ધ બાયલેટરલ અટેન્શન, ઓકે, એ બધી વસ્તુઓ છે એટલી બધું ઇમ્પોર્ટન્ટ નથી પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, ફર્ધર સ્કોપ તો આપણા છે જ, એ તો આપણે વાત કરી લીધી. ઓકે, સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણે ઘણું બધું એ લોકોને કરી શકીએ છીએ. વે ફોરવર્ડ જાણવાની કંઈ જરૂર નથી. હવે ગિલગિત બલ્તિસ્તાનની વાત કરી લઈએ, તો ગિલગિત બલ્તિસ્તાનનો જે ઇસ્યુ છે એની વાત કરી લઈએ, તો જે પાકિસ્તાની ડિપ્લોમેટ છે, એક મિનિટ, મોબાઈલને ચાર્જમાં રાખવો પડશે. પાકિસ્તાન ભારતે આજે પાકિસ્તાનના જે ડિપ્લોમેટ છે એને સમન્સ કર્યા છે. અને સમન્સ કેમ કર્યા, તો જે સુપ્રીમ કોર્ટ છે પાકિસ્તાનની એણે એક ઓર્ડર આપેલો છે, ઓર્ડરની અગેન્સ્ટમાં પ્રોટેસ્ટ કરવા માટે પાકિસ્તાની ડિપ્લોમેટને ભારતે સમન્સ કરેલો છે. હવે આ ઓર્ડર શું છે, તો આ ઓર્ડર છે એ પાકિસ્તાનની જે સુપ્રીમ કોર્ટનો જે પાવર અને જ્યુરિડિક્શન છે એને ક્યાં સુધી એણે એક્સટેન્ડ કર્યું છે, એને ગિલગિત બલ્તિસ્તાન, ગિલગિત બલ્તિસ્તાન હું તમને આગળ મેપમાં દેખાડું. ઓકે, ચલો, ધ કોર્ટ હેઝ આસ્ડ ફોર ધ ફેડરલ ગવર્મેન્ટ પાકિસ્તાન ટુ પ્રમોટગેટ એ ન્યૂ લો. ઓકે, જે કોર્ટે શું કીધું છે, પાકિસ્તાનની જે સુપ્રીમ કોર્ટ છે એણે પાકિસ્તાનની ગવર્મેન્ટને એને એવું કીધું કે ભાઈ તમે એક નવો લો બનાવો, જે આ જે ગિલગિત બલ્તિસ્તાન છે એના એરિયામાં રહેતા લોકોને વધારે રાઇટ્સ આપવામાં આવે, જેમ કે ફંડામેન્ટલ રાઇટ્સ છે, ઓકે, હ્યુમન ઇન્કલુડિંગ ફંડામેન્ટલ હ્યુમન રાઇટ્સ છે, એ બધું આપવા માટે એક નવો લો બનાવવામાં આવે એવું પાકિસ્તાનની સરકારને કહેવામાં આવ્યું પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા. હવે ઇન્ડિયાનું સ્ટેન્ડ શું છે આની અંદર, તો ઇન્ડિયાના સ્ટેન્ડ વિશે વાત કરી લઈએ, તો જે આ જે ગિલગિત બલ્તિસ્તાન છે એને આપણે શું માનીએ છીએ, આપણો શું છે, એ તો આપણો ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા છે ને. ઓકે, ભારતનો એક અભિન્ન અંગ છે. ઓકે, તો સર્ચ ઓર્ડર બાય ધ સુપ્રીમ કોર્ટ ઓન ગિલગિત બલ્તિસ્તાન વિલ ઇઝ ઇન ઇન્ટરફિયરન્સ એન્ડ ઇન્ટરનલ અફેર. આ તો આ જે છે આ ગિલગિત બલ્તિસ્તાનનો એરિયા તો એ ભારતનો એરિયા છે, ભારતનો અભિન્ન અંગ છે. એટલા માટે શું છે, ભારતની અંદર જે મતલબ જે ભારતનું ઇન્ટરનલ અફેર છે એની અંદર આ લોકો ઇન્ટરફિયરન્સ કરે છે એવું ભારતનું સ્ટેન્ડ છે. ઓકે, ચલો, હવે આપણે વાત કરીએ ગિલગિત બલ્તિસ્તાન રીઝન વિશે, તો ધ રીઝન વોઝ અ પાર્ટ ઓફ આ રીઝન છે. ઓકે, આજે આ મેપની અંદર આવેલો છે આ ગિલગિત બલ્તિસ્તાન, આ દેખાય છે. ઓકે, આ આપણું કાશ્મીર છે, આ ટોટલી કાશ્મીર છે, પણ આ POK તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અંડર ધ પાકિસ્તાની કંટ્રોલ. ઓકે, આ પાકિસ્તાનના કંટ્રોલમાં છે 4 નવેમ્બર 1947 અને રીઝન આ રીઝનને એ લોકોએ રીનેમ કરી નોર્થ એરિયાઝ ઓફ પાકિસ્તાન એવું રીઝન આપવામાં આવ્યું છે. ઓકે, જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરથી થોડુંક અલગ છે એવું કહે છે, અને એને શું તરીકે આ લોકો ઓળખે છે, આઝાદ કાશ્મીર તરીકે ઓળખે છે. ઓકે, આફ્ટર ધ પાકિસ્તાની ગવર્મેન્ટ ઇનેક્ટેડ ધ ગિલગિત બલ્તિસ્તાન એમ્પાવરમેન્ટ સેલ્ફ ગવર્મેન્ટ ઓર્ડર ઇન નોર્થ ટુકમ. ઓકે, પાકિસ્તાને આની પહેલાં પણ 2009 અંદર એક એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગવર્મેન્ટનો ઓર્ડર આપેલો છે, જેને એણે શું કહ્યું છે કે નોર્થન એરિયાઝ છે ને, આ જે નોર્થન એરિયાઝ છે એને ગિલગિત બલ્તિસ્તાન તરીકે ઓળખવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. પ્લસ પાકિસ્તાનની ગવર્મેન્ટે 2018 પણ એક ઓર્ડર પાસ કરેલો છે જેની અંદર ઇન્કોર્પોરેટિંગ ડિસ્પ્યુટ ડિઝન વિથ ઇટ 5th province અને એને અને 5મો પ્રોવિન્સ ભારત પાકિસ્તાનનો 5મો પ્રોવિન્સ છે એવું કહેવામાં આવ્યું છે 2018. અંદર ઓકે, જેમાં એક છે બલુચિસ્તાન, ખૈબર પંખ્તુવા, પંજાબ અને સિંધ, અને એ 4 સિવાયનો આ ગિલગિત બલ્તિસ્તાન 5મો થઈ ગયો પાકિસ્તાનનો. ઓકે, કરંટ સ્ટેટસ શું છે, તો કરંટ સ્ટેટસ ત્યાં આગળ એક એસેમ્બલી ઇલેક્ટ કરેલી છે, એક એસેમ્બલી ઇલેક્ટ કરેલી છે અને કાઉન્સિલ બનાવેલી છે. એ કાઉન્સિલના હેડ કોણ છે, જે પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર છે એના હેડ છે. ધ કાઉન્સિલ વેડ ધ પાવર એન્ડ ઓકે, પાકિસ્તાન એ જે રીઝન છે એ રીઝનમાંથી જેટલી પણ આવક થશે, જેટલી પણ રિવન્યુ જનરેટ થશે એ આ કાઉન્સિલમાં જમા થશે એવું એની અંદર આ કરપ્ટ સ્ટેટસ છે. અને ગિલગિત બલ્તિસ્તાન ડુ નોટ ફાઇન્ડ એની જે પાકિસ્તાનનું જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર આ ગિલગિત બલ્તિસ્તાનનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ આને એક સેપરેટ જિયોગ્રાફિકલ એન્ટિટી છે પાકિસ્તાનની અત્યાર સુધી એવું માનવામાં આવે છે. ઓકે, આ રીઝન આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો સ્ટ્રેટેજિક લોકેશન છે ભાઈ, ઇન્ટરસેક્શન ઓફ સબ કન્ટિનેન્ટ. આપણે જોઈ લીધું આગળના લેક્ચરમાં કે ભાઈ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરથી આપણે ડાયરેક્ટ સેન્ટ્રલ એશિયામાં પણ પહોંચી શકીએ છીએ. ઓકે, ચાઇનાની પણ ત્યાં આગળ દખલ રહે છે અને લાર્જ ટેરિટરી છે. ઓકે, જે આઝાદ કાશ્મીર છે એ આઝાદ કાશ્મીર કરતાં કેટલી છે, 5 ગણી એ મોટી મોટો એરિયા છે. ઓકે, અને ઇટ કન્સિસ્ટ ઓફ 2 ડિસ્ટ્રિક્ટ એન્ડ ટેરિટરી બલ્તિસ્તાન વિચ ઇઝ પાર્ટ. ઓકે, બલ્તિસ્તાન છે એ
લદ્દાખનો અને ગિલગિટનો એક પાર્ટ છે એવું કહેવામાં આવે છે. વોટર એન્ડ એનર્જી સિક્યુરિટી, ઓકે, તો વોટર એન્ડ એનર્જી સિક્યુરિટીમાં આ લોકો પાસે વોટર એન્ડ એનર્જી રિસોર્સિસ બહુ ભયંકર છે આ એરિયાની અંદર. બિફોર એન્ટરિંગ ધ પાકિસ્તાન ધ ઇન્ડસ રિવર્સ પાસ થ્રુ, ઓકે, પાકિસ્તાનમાં જે આ રિવર છે આપણી, જે સિંધુ રિવર છે, ઓકે, ઇન્ડસ રિવર છે, ઇન્ડસ રિવર પાકિસ્તાનમાં પહોંચતા પહેલાં એ ક્યાંથી નીકળે છે? ગલકિત બિસ્તાનમાં પાસ થાય છે. એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ આ નદીના કારણે રહેલો છે એવું કહેવામાં આવે છે. ઓકે, તો આટલા માટે આપણે કોન્સર્નની વાત હતી. હવે ઇન્ડિયાઝ કોન્સર્ન ઇન ધ રીઝન શું છે? તો કાશ્મીર ઇસ્યુ, ઇન્ડિયા હેઝ ઓબ્જેક્ટેડ ટુ ધ પોસિબલ મર્જર ઓફ જીબી વિથ ધ પાકિસ્તાન એઝ ઇટ ઇઝ ફંડામેન્ટલી અલ્ટર ધ નેચર ઓફ ધ સો કોલ્ડ પાકિસ્તાન ડિસ્પ્યુટ એન્ડ ડ્યુ ટુ ગિલગિત બલ્તિસ્તાન બિંગ પાર્ટ ઓફ ઇસ્ટ વેલ જમ્મુ એન્ડ કાશ્મીર. આજે છે ભાઈ ભારતનું સ્ટેન્ડ છે કે ભારતનું જે કહી રહ્યા છે કે ભાઈ આ જમ્મુ કાશ્મીરનો એક પાર્ટ છે અને પાકિસ્તાને એની જે સોવરનિટીની અંદર એ કરે તો એ અમારા માટે અમારી જે સોવરનિટી છે એને અર્ટ થાય છે. પ્લસ જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે બનાવવામાં આવી રહ્યું છે એ પણ આ એરિયાની અંદરથી પસાર થાય છે. એટલે એનો આપણે, એ તો આપણને ભારતને પસંદ છે જ નહીં એ વસ્તુ, ઓકે, તો એને પણ આની અંદર લખી દેવામાં આવી છે. તો તમને મેઇન્સમાં કે પ્રિલિમમાં પૂછે તો તમારે ધ્યાન રાખવાની. ચલો હવે આ ઇમિગ્રેશન બિલ છે, ઇમિગ્રેશન બિલ આપણા માટે કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ઓકે. એ સિવાય આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું સ્પેસ ડિપ્લોમેસીની, ઓકે, સ્પેસ ડિપ્લોમેસીની વાત કરીશું અને વેનેઝુએલા ક્રાઇસિસની વાત કરીશું. ચલો, અને આપણો આ જે ટૉપિક છે અને આપણે અત્યારે અહીં આગળ જ પૂરો કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો અને થેન્ક યુ ફોર બીઈંગ વિથ અસ. ચલો.